નમસ્તે બાળ દોસ્તો, આશા છે કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે ગણિત વિષય ભણવાનો છે, બરાબર? તમને ઘરે ભણવાની મજા આવે છે ને? તો ચાલો આજે આપણે ગણિતમાં આગળ ભણીશું. એ પહેલા તમારે મને કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો બાળકો, આ દેખાય છે તમને શું છે મારા હાથમાં? શું છે? કલર. તો કેટલા છે કલર? બોલો જોઈએ કેટલા છે? પાંચ. વેરી ગુડ. ચાલો હવે આ જુઓ, આ પણ શું છે? કલર જ છે. કેટલા છે બાળકો, બોલો જોઈએ? આ પણ પાંચ. તો પાંચ ને પાંચ કેટલા થશે બાળકો, બોલો જોઈએ કેટલા થશે? કેટલા થશે? દસ. વેરી ગુડ. તો એ જ રીતે આજે આપણે ગણિતમાં પ્રકરણ ચાર દસ દસ ની ગણતરી ભણીશું. તો એમાં આપણે આગળ જોઈએ. હવે બાળ મિત્રો, પ્રકરણ ચાર દસ દસ ની ગણતરીમાં આપણે એક વાર્તા જોઈએ. પીલુ અને ચાલાક શિયાળ. ચિત્રમાં દેખાય છે તમને, ત્રણ પીલુ આપ્યા છે અને આ છે શિયાળ. પીલુ એટલે ખબર ને, મરઘીના બચ્ચા. ટીકલું. ખેડૂતના ખેતરમાં ઘણા પીલુ હતા. ટીકલું નામનો જે ખેડૂત હોય છે એના ખેતરમાં ઘણા બધા પીલુ હોય છે. એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા. એવામાં એક દિવસ શું થાય છે, ચાલાક શિયાળ હોય છે એ આ બધા નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોઈ જાય છે. તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું. તે શું કરવા માંડ્યું, રોજ પેલા પીલુઓને ચોરીને ખાવા લાગ્યું. ટીકલુને તેની જાણ થઈ. તેણે શિયાળને પૂછ્યું, એ તું મારા પીલુઓ ખાય છે? તો શિયાળ શું કહે, ના દોસ્ત, હું તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પીલુઓને ખાઈ શકું? ટીકલુએ રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું. શિયાળે આ રીતનો જવાબ આપ્યો કે હું તો તારો મિત્ર છું, હું કઈ રીતે ખાઈ શકું? તો હવે ટીકલુએ શું વિચાર્યું, સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું. પરંતુ પીલુઓ અહીં તહીં ફરતા હતા. પીલુઓ તો શું કરતા હતા, અહીં તહીં ફરતા હતા. તેણે કહ્યું, હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ. પછી જો એક પણ પીલું ઓછું થશે તો શિયાળને મોટો ધબકો આપીશ. પીલુ તો આમ તેમ ફરતા હતા એટલે એણે શું વિચાર્યું કે એને હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ અને પછી ગણીશ, ને જો એક પણ ઓછું થશે તો શિયાળને મોટો ધબકો આપીશ. તો હવે ટીકલું શું કરે છે, સવારમાં તેણે બધા પીલું ગણ્યા. તો કઈ રીતે ગણ્યા એ આપણે જોવાનું છે. તમને ચિત્રમાં આપ્યું જ છે બરાબર, કે ટીકલુએ શું નક્કી કર્યું કે એક ટોપલીમાં એ 10 પીલું મૂકવાનું હતું, બરાબર? તો એણે મૂક્યા છે. તો એક ટોપલીમાં કેટલા પીલું આપેલા છે, 10. ગણો જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો એ જ રીતે બીજી કેટલી ટોપલીઓ છે, 1, 2, 3, 4 અને 5. એટલે 5 ટોપલીઓ છે. હવે એક ટોપલીમાં 10 છે તો 5 ટોપલીઓમાં કેટલા થશે, 10 10 આપણે ગણશું તો 10 ને 10 20 30 40 અને 50. એટલે 5 ટોપલીમાં 50. અને છૂટા કેટલા આપેલા છે, 1, 2, 3 અને 4, બરાબર? એટલે કુલ કેટલા પીલું થશે એ ગણવાનું છે. તો પહેલો પ્રશ્ન આપણને શું કીધું છે, 10 પીલુની એક એવી કેટલી ટોપલી છે. તો ચિત્રમાં જુઓ અને ગણો કે 10 પીલુની કુલ કેટલી ટોપલીઓ છે, 5. તો એને તમારે આ ખાલી જગ્યામાં લખવાનું છે. પછી નીચે શું કીધું છે, બધા મળીને કુલ કેટલા પીલું છે. તો બધા જ મળીને, તો પહેલાં ટોપલીઓ કેટલી હતી, 5, એના 50. અને છૂટા પીલું કેટલા છે, 1, 2, 3 અને 4. એટલે 50 વત્તા 4 બરાબર કેટલા થશે એ તમારે તમારી જાતે લખવાનું છે, બરાબર બાળ મિત્રો? ટીકલુએ હવે સાંજે ફરીથી બધા પીલું ગણ્યા.
તો એનું તમને નીચે ચિત્ર આપ્યું છે, બરાબર? તો પહેલી ખાલી જગ્યા શું કીધું છે આપણને કે 10 પીલુની એક એવી ખાલી જગ્યા ટોપલી છે. તો 10 પીલુની કુલ કેટલી ટોપલી આપેલી છે ચિત્રમાં જુઓ, ગણો. 1, 2, 3 અને 4. તો કેટલી ટોપલી થશે? 4. તો અહીંયા આપણે લખીશું 4. હવે શું કીધું છે કે તેમાં કુલ ખાલી જગ્યા વત્તા 3 બરાબર ખાલી જગ્યા પીલું છે. તો તેમાં કુલ ટોપલીના કેટલા પીલું થશે એ લખવાનું છે. તો એક ટોપલીમાં 10 છે તો એવી 4 ટોપલી છે એટલે કેટલા થશે? 40 બરાબર. એટલે અહીંયા આપણે લખશું 40 વત્તા 3 એટલે 3 એ કયા પીલું થશે? છૂટા જે આપણને આપેલા છે ટીકલુંની આજુબાજુ છે, દેખાય છે ને 3 પીલું, તો એ 3 એટલે 40 વત્તા 3 બરાબર કેટલા પીલું છે? 43 બરાબર. તો હવે આપણે ઉપર સવારે ગણેલા ને કે કુલ કેટલા પીલું થયા હતા, તો કેટલા થયા હતા સવારે જ્યારે ટીકલું એ પીલું ગણેલા ત્યારે 54. તો એ અહીંયા આપણને આપેલા છે અને સાંજે એણે ગણે છે તો ત્યારે કુલ કેટલા પીલું થાય છે? 43 બરાબર ને. અત્યારે આપણે ગણ્યા તો હવે 54 ઓછા 43 એટલે કેટલા, 54માંથી 43ને શું કરવા પડશે આપણે? બાદ. તો બાકી જે રહેશે એટલા પીલું શું થશે? શિયાળ ખાઈ ગયું. તો 54 ઓછા 43 કરો, 4માંથી 3 જશે તો કેટલા રહેશે? 1. અને 5માંથી 4 જશે તો કેટલા રહેશે? 1. એટલે કેટલા પીલું શિયાળ ખાઈ ગયું? 11 બરાબર ને. તો સમજ પડી ગઈ તમને મિત્રો આમાં કઈ રીતે ગણ્યું એ આપણે? તો બાળ મિત્રો, આપણે જે પીલુંની ગણતરી કરી એ જ ગણતરી આપણે કંઈક અલગ રીતે કરીએ. તો ચાલો કરીએ ને આપણે પ્રવૃત્તિ. તો ચાલો જુઓ. અહીંયા મેં એક વાડકી લીધી છે, એમાં હું શું કરીશ? 10 પથ્થર લઈશ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો જેમ પીલું આપ એક ટોપલીમાં 10 હતા એ જ રીતે મેં અહીંયા એક વાડકીમાં 10 પથ્થર લીધા છે, બરાબર? એટલે એક આ 10નું જૂઠ. હવે બીજી હું વાટકી લઈશ કેટલીક 10ની. આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું. તો અહીંયા તમને દેખાય છે હવે 10 10ની કેટલી વાટકીઓ છે? 5. એટલે કેટલા થશે કુલ આ પથ્થર? 50. આ 10, આ 10 20, આ 10 30, આ 10 40 અને આ 10 50. એટલે આ કેટલા થયા કુલ? 50. તો અહીંયા જૂઠ આપણે કેવા હોય તો 10 10ના કેટલા જૂઠ થશે? એટલે કે 10 10ની કેટલી વાડકીઓ છે અહીંયા? 5 બરાબર ને. આ 1, 2, 3, 4 અને 5. જેમ પેલા પીલુંની ટોપલીઓ 5 હતી અને 3 પીલું છૂટા હતા એ જ રીતે અહીંયા આ 3 પથ્થર છૂટા લઈએ આપણે, બરાબર? એટલે કુલ કેટલા પથ્થર થશે અહીંયા? આ 50 ને આ 51, 52, 53. તો 53 પણ પેલામાં પીલું કેટલા હતા? 54. પણ અહીંયા આપણે પથ્થર લીધા છે 53 બરાબર. તો બાળમિત્રો, આપણે જે પહેલા પથ્થર ગણી લીધા એમાંથી કેટલાક પથ્થર આપણા ખોવાઈ ગયા હતા, તો કેટલા પથ્થર ખોવાઈ ગયા છે તે આપણે શોધવાનું છે, બરાબર? તો અહીંયા ગાડી આ 4 દેખાય છે તમને, 10 10ના 4 વાડકી છે એટલે આ 40 થશે. 10 20 30 અને 40 અને આ કેટલા છે છૂટા? 3. એટલે કુલ કેટલા થશે? 40 વત્તા 3 એટલે કેટલા થશે? 43 બરાબર. અને આપણે આની આગળ જ્યારે પહેલા પથ્થર ગણ્યા હતા ત્યારે આપણા કેટલા થયા હતા? 53 બરાબર. તો 53માંથી આપણી પાસે અત્યારે કેટલા વધેલા છે? 43. તો 53 ઓછા 43 કરીશું તો કેટલા આપણા ખોવાઈ ગયા થશે પથ્થર? 10 બરાબર ને બાળમિત્રો. તો સમજ પડી તમને આમાં કઈ રીતે ગણવાનું છે? તો બાળમિત્રો, પીલું અને પથ્થર ગણવાની મજા આવી ને 10 10ના જૂથમાં? તો ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.